વલસાડ સિવિલ ફરી આવી વિવાદમાં, પરિજનોએ ગંભીર આક્ષેપ, દર્દીને ઓક્સિજન ન અપાતા થયું દર્દીનું મોત. વલસાડ સિવિલમાં વાપીના એક દર્દીનું મોત થતા પરિજનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને યોગ્ય સારવાર ન અપાતા હોવાનો ગંભીર આક્ષેપો થયા છે. પરિવારજનોનું કહેવું છે કે સારવાર માટે લાવેલા વ્યક્તિને ઓક્સિજન ન મળતા તેનું મોત થયું છે. વળી દર્દી પોઝિટિવ છે એવું સિવિલ હોસ્પિટલ તરફથી જાણવામાં આવી રહ્યું છે. રિપોર્ટ 3 દિવસ બાદ આવતો હોય તો સારવાર માટે આવેલ દર્દીનો રિપોર્ટ 1 કલાકમાં આવી કઈ રીતે ગયો? પરિવારજનો સમગ્ર બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. ઉમરગામના ન્યૂ હાઉસિંગ સોસાયટીમાં રહેતા મોહમ્મદ હુસેન ચૂનાવાલાની તબિયત અચાનક બગડતા તેને પ્રથમ સારવાર માટે વાપી લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં શ્વાસ લેવામાં વધુ મુશ્કેલી થતા તેમને વધુ સારવાર માટે વલસાડ સિવિલ ખસેડવામાં આવે એવી તબીબે સલાહ આપતા 108 એમ્બ્યુલન્સ મારફતે વાપીથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં દર્દીને કોવિડ રૂમમાં દાખલ કરવામાં આવ્યા અને પરિજનોને અંદર જવા દેવામાં આવ્યા નહોતા અને 1-2 કલાક બાદ તેમનું મોત થયું હોવાના સમાચાર પરિજનોને આપવામાં આવતા સ્વજનો આઘાતમાં સરી પડ્યા હતા. અચાનક 1 કલાક પહેલા જ આવેલ દર્દી સિવિલમાં આવ્યા બાદ મોત થતા પરિજનોએ સિવિલ કર્મીઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. પરિજનોએ જણાવ્યું કે જ્યારે મોહમ્મદ હુસેનને સિવિલમાં શિફ્ટ કરવામાં આવ્યા તે સમયે ઓક્સિજન સિવિલમાં યોગ્ય ચાલતો ન હોય 108 એમ્બ્યુલન્સના મેડિકલ ઓફિસરે ટકોર પણ કરી હતી, પરંતુ સિવિલના કર્મચારી અને ડોક્ટરોએ યોગ્ય ધ્યાન ન અપાતા આખરે અમારે અમારું સ્વજન ગુમાવવું પડ્યું છે. પરિજનો સમગ્ર બાબતે રોષે ભરાઈને તપાસની માંગ પણ કરી રહ્યા હતા. બીજી તરફ વાપીથી લાવવામાં આવેલ દર્દીને 1 કલાકમાં કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ પણ કેવી રીતે આપી દેવામાં આવ્યો એ પણ પરિજનો જાણીને આશ્ચર્યમાં મુકાયા છે. પરિવારજનોનું કહેવું છે કે સામાન્ય રીતે કોવિડ ટેસ્ટનો રિપોર્ટ આવતા 3 દિવસ થતા હોય છે, ત્યારે મોહમ્મદ હુસેનના મોતને લઈ પરિવારજનોએ હોબાળો મચાવી સિવિલની સારવાર ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, satyadi.com, વલસાડ. આપકા નામ? કામરાન હુસેન ચુનાવાલા. ક્યા હુઆ આજ? મેરે પપ્પા કો થોડા સાંસ લેને તકલીફ હો રહી થી, તો હમ લોગ વાપી મેં દિખાએ, વાપી વાલા યહાં લેકે આઓ, તો હમ લોગ 60 પે લા રહે થે, તો અબ્બા હમ લોગ સે બાત કર પા રહે થે, અબ્બા બોલે થે કહાં લેકે જા રહે, હમ લોગ ને બોલે વલસાડ લેકે જાઓ, લોગ ક્યું ઇલાજ કરાને, હમ લોગ યહાં પર લાએ ના, યહાં વો 160 ને બોલા 10 પોઈન્ટ પે રખો ઓક્સિજન, तो अंदर लेके गए, बोलते ये ऑक्सीजन ऊपर क्यों नहीं आ रहा है, उसका उसका पॉइंट ऊपर क्यों नहीं आ रहा है, बोले ऑक्सीजन ख़राब है. तो अंदर लेके गए, बोलते हैं रिपोर्ट आने में 1 दिन लगता है, तो लोग रिपोर्ट 1 घंटे के अंदर हम लोग ने दे दी, बोले भी पॉजिटिव है. ऐसा हम लोग को देर पोस्टमार्टम करने बोले नहीं है, तो हम लोग को लेके जाने नहीं दे रहे अभी. हॉस्पिटल वाले की गलती की वजह से आपके अबका की जान गई? आप नहीं, गलती हॉस्पिटल वाले की गलती है. ऑक्सीजन काम नहीं कर रहा था, ये लोग ने बराबर ध्यान नहीं दिए थे. 108 ने बोला था ऑक्सीजन बराबर काम नहीं कर रहा है, देखो ऑक्सीजन चेक करो. ये लोग ने बराबर ध्यान नहीं दिए, लोग की गलती है, लोग कुछ ऑप्शन तो उठना चाहिए. ऐसा क्यों हुआ? तो लोग हम लोग अंदर जाने नहीं दे रहा है, हम लोग को बोलता बाहर बैठो. हम लोग अब से बाहर बैठे तो हम लोग पूछे क्या हुआ, हम लोग को बोलता अभी ठीक है, अपना कोरोना फ्री पॉजिटिव है, बोलता कोई नहीं. तो हम लोग को बोला ICU में रखा गया, हम लोग को बता ही नहीं जा रहा क्या हो रहा, क्या बाद में बोलता है ऑफ हो गया, ऐसा बोलता है. ये लोग के ऊपर एक्शन लेना चाहिए. हाँ, આપનો નામ? સલીમ હુસેન શેખ. આજે શું થયું હતું હોસ્પિટલ? આજે અમારા હાથે મારા દોસ્તારનો સસરો હુસેનભાઈ, એમને ખાલી શ્વાસ લેવામાં તકલીફ હતી, 108માં એમને લઈને આવ્યા વલસાડ સિવિલમાં. વલસાડ સિવિલમાં લાવ્યા તો 108 વાળાએ ઓક્સિજન લગાડ્યું 10 પોઈન્ટનું કીધેલું, પણ અહીંયા જઈને જોયું તો ઓક્સિજન એમનું બરાબર નથી, ઉપર ચડતું જ નથી બરાબર. ને અમે લોકોએ એ લોકો પાસે પૂછ્યું કે ભાઈ અમારા સગાવાળાને શું થઈ ગયું, કોઈ રિસ્પોન્સ નથી. ને જે કે પટેલ જે છે બોડી હેન્ડઓવર કરે એ કોઈને જવાબ આપતો નથી, ને 50 થી 60 કોલ કરી રહ્યા ફોન ઉચકતો નથી. હવે અમને બોલાવીને અંદર હું કહી તમે શાંતિથી વાત કરો, કે તમને જ્યાં બોડી લઈ જવાની હોય ત્યાં અમે તમને પરમિશન આપીએ, પણ અમારું સાહેબ એવું છે કે અમારે બોડી ખોલીને જોવાની છે કે એને શું થયેલું છે. કોરોના રિપોર્ટ કેટલા કલાકમાં આપી દીધો તમને? નેક્સ્ટ ટાઈમ અમને 3 દિવસનું કીધેલું, ને હમણાં સાહેબ 1/2 કલાકમાં એમ કે એક રિપોર્ટ આવી જાય. ત્યારબાદ શું થયું હતું? તે મારા પેશન્ટને કઈ હોસ્પિટલની બેદરકારીના કારણે તમારા પેશન્ટ? હા, બેદરકારીના કારણે જ એક્સપાયર થયો સાહેબ. હા.
અમારે છે ને હોસ્પિટલમાં લાવ્યા બાદ એ લોકોની લાપરવાહીને લીધે ઓક્સિજન એનું બરાબર ચાલવાના ના કારણે અમારો પેશન્ટ એક્સપાયર થઈ ગયો વલસાડ સિવિલમાં. સરકાર પર શું માંગ છે આ હોસ્પિટલ પર પગલાં લેવા જોઈએ? પગલાં લેવા જોઈએ સાહેબ. કોઈ બી ગરીબ માણસ હોય, કોઈના પાસે ખાવાના ઠેકાણા નહીં હોય, એ લોકો અહીંયા આવે ને કોઈને મળવા નહીં લે સાહેબ, ને આવે ને બે કલાકમાં મરીને જાય, એનો સાહેબ સુધારો થવા જોઈએ. બસ અમારે બીજું કંઈ નહીં જોઈએ, કોઈના હાથે બી ખોટું નહીં થવા જોઈએ. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.